सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नो बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। મોરબીની ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ। જિલ્લામાં ડીસા, ભીલડી, દિયોદર, ભાભર અને જૂના ડીસામાં દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબોને અપાઈ શ્રદ્ધાંજલિ। परिवर्तन यात्रा दरमियान कांग्रेस का दिग्गज नेता ने जीभ लपसी। भारत रत्न अटल बिहारी वाजपेयी पर अंग्रेजों ना बातमीदार होवाना आक्षेपो थया होवानु आप्यु विवादित निवेदन। गुजरात में चूंटणी की जाहेरात वच्चे एक तरफ वच्चे राजकीय गरमी तो बीजी तरफ वातावरण में जोवा मळशे कातिल ठंडी नो मिजाज। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઘણા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે, જેનો અંત આજે આવી ગયો છે। આજે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સમાં ગુજરાતની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી પંચે આજે પત્રકાર પરિષદ કરીને ગુજરાતની ચૂંટણી જાહેર કરી દીધી છે। ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે। ગુજરાતની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે। ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કર્યા બાદ ગુજરાત વિધાનસભા બીજા તબક્કા યોજાનાર બનાસકાંઠા જિલ્લાની 9 વિધાનસભા બેઠક પર જિલ્લા કલેક્ટર આનંદ પટેલ પત્રકારો સાથે બેઠક યોજી હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરે, જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ હાજર રહ્યા હતા। બીજા તબક્કામાં યોજાનારી બનાસકાંઠા વિધાનસભા ચૂંટણીમાં આગામી 10 નવેમ્બરે જાહેરનામું બહાર પડશે, એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે। 17 નવેમ્બર ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, ઉમેદવારી પત્રોની ચકાસણી 18 નવેમ્બરે થશે। ઉમેદવારી પત્રો પરત ખેંચવાની તારીખ 21 નવેમ્બર છે, જ્યારે મતદાનની તારીખ 5 ડિસેમ્બર અને મતગણતરીની 8 ડિસેમ્બર થશે અને 10 ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થશે। વિધાનસભાની ચૂંટણીને લઈને 22 જેટલા નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા બેઠકમાં કુલ 24,89,694 મતદારો છે, જેમાં સ્ત્રી મતદાર 11,97,094 તેમજ પુરુષ મતદાર 12,92,594 છે। શાંતિપૂર્ણ માહોલ વિધાનસભાની ચૂંટણી સંપન્ન થાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારી કરી દેવામાં આવી છે। જિલ્લા કલેક્ટર આનંદ પટેલ વિધાનસભાની ચૂંટણીને લઈને વિસ્તૃત માહિતી મીડિયાને આપી રહી હતી। ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં 9 વિધાનસભા મતવિસ્તારો આવેલા છે, જેમાંથી 1 SC રિઝર્વ અને 1 ST રિઝર્વ મતવિસ્તાર આવેલા છે। જિલ્લામાં 2612 જેટલા મતદાન મથકો ઉપર મતદાનની પ્રક્રિયા થનાર છે, જેમાં 10,400 ઉપરાંત જેટલો સ્ટાફ ડિપ્લોય કરવામાં આવશે। જિલ્લામાં 24,89,000 જેટલા મતદાન મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે, જેમાંથી 16 જેટલા થર્ડ જેન્ડરના લોકો પણ મતદાતા તરીકે આપણા જિલ્લામાં નોંધાયેલા છે। આપણે 24,000 ઉપરાંત દિવ્યાંગજનો પણ આઈડેન્ટિફાઈ કરેલા છે મતદાતા તરીકે। આ દિવ્યાંગજનો પણ ઉત્સાહથી આગામી ઇલેક્શનમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવાના છે। ઇલેક્શનની જાહેરાતની સાથે જ FST, SST, BST, VBT જેવી ટીમોની રચના કરી કાર્યરત કરવામાં આવતી હોય છે।
90 જેટલી એસએસટીની નિમણૂક કરવામાં આવેલી છે, 40થી વધારે એફએસટીની નિમણૂક કરવામાં આવેલી છે. સતત આ જે ટીમો છે એ ફિલ્ડમાં ફરતી રહી, સ્ટેટિક એક જગ્યાએ રહી, અને જે પણ કંઈ પણ શંકાસ્પદ ફેરફાર વગેરે વાહન વ્યવહાર મારફતે થતું હશે એના ઉપર ડિટેલમાં નોંધ રાખશે. આઈટી ડિપાર્ટમેન્ટ હોય, જીએસટી ડિપાર્ટમેન્ટ હોય અને પોલીસના પણ જે અગત્યના ડિપાર્ટમેન્ટ છે અલગ અલગ, એ તમામની સાથે આ બાબતે ચર્ચાઓ કરવામાં આવેલી છે. અને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાશે તો ઇલેક્શન પોઈન્ટ ઓફ વ્યૂથી પણ અને સાથે સાથે આઈટી ડિપાર્ટમેન્ટની અથવા તો જીએસટી ડિપાર્ટમેન્ટની જે પણ કાર્યવાહી હશે એ કાર્યવાહી કરવામાં આવશે. આપણે આ વખતે દરેક વિધાનસભામાં દિવ્યાંગજનો મારફતે સંચાલિત, દિવ્યાંગ કર્મચારીઓ મારફતે સંચાલિત પણ વિશેષ મતદાન મથકો બનાવવા જઈ રહ્યા છે. એવી જ રીતે મહિલાઓ મારફતે પણ સંચાલિત દરેક એસીમાં 7-7 જેટલા, એટલે કે લગભગ 63 જેટલા મતદાન મથકો બનાવવા માટે જઈ રહ્યા છે. ઇકો ફ્રેન્ડલી એક એક મતદાન મથક દરેક એસીમાં આપણે બનાવવા જઈ રહ્યા છે કે જ્યાં મહદ અંશે જે કહી શકાય ઇકો ફ્રેન્ડલી વસ્તુઓનો ઉપયોગ થાય આ પ્રકારના પ્રયત્નો આપણા તરફથી કરવામાં આવશે. એક મતદાન મથક ખાસ કરીને યુવા મતદાતાઓ અને યુવા કર્મચારીઓ દ્વારા સંચાલિત હોય એ પ્રકારેનું આપણે મતદાન મથક બનાવવા જઈ રહ્યા છે. આપણે જો 18-19 વર્ષના જે યુવા મતદાતાઓની વાત કરીએ તો જિલ્લામાં 81,515 જેટલા એવા યુવા મિત્રો છે જે પ્રથમ વખત પોતાના મતાધિકારનો આ લોકશાહી પર્વમાં, લોકશાહીના અવસરમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે જઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થાને લઈને જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી 13 ટીમોની રચના કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 7 ચેકપોસ્ટ વધારીને 30 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેથી ચૂંટણી દરમિયાન હેરાફેરી કરતા શખ્સો પર બાજ નજર રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લામાં દરેક લોકો નિર્ભીક થઈ અને પોતાનો વોટ આપી શકે, એક ફેર એન્ડ ફ્રી ઇલેક્શનનું માહોલ થાય તેના માટે પોલીસ તંત્ર તત્પર છે. આ ઉપરાંત જે બનાસકાંઠા જિલ્લો છે એ રાજસ્થાન અડીને આવેલો જિલ્લો છે. રાજસ્થાનની સાથે ખૂબ લાંબી એની હદ જોડાયેલી હોય, માદક દ્રવ્યોની હેરફેર ના થાય અને એક પણ વસ્તુ આ સાઈડ ના આવે એના માટે થઈ અને 7 ચેકપોસ્ટથી વધારી એટલે 30 જેટલી ચેકપોસ્ટ કરવામાં આવી છે. 30-30 ચેકપોસ્ટ ઉપર પોલીસની સાથે સાથે સીએપીએફની હાફ હાફ સેક્શન બી મૂકવામાં આવેલી છે. આ સિવાય બીજી જિલ્લામાં અલગ અલગ જગ્યાએ 40થી વધારે એફએસટી ટીમ અને 90થી વધારે એસએસટી ટીમને બી મૂકવામાં આવેલી છે, જેના દ્વારા કન્ટિન્યુઅસ વ્હીકલ ચેકિંગ, આ ઉપરાંત દરેક ટીમની પાસે બ્રેથ એનાલાઇઝર રહેશે, બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી અને વાહનોની સંપૂર્ણપણે ચેકિંગ કરવામાં આવશે, જેથી કરી અને કોઈપણ માદક પદાર્થ જે છે એ સરહદથી રહી અને આપણા જિલ્લામાં કે આપણા રાજ્યમાં ના પ્રવેશે એના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હવે સમય થયો છે એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. મોરબીની ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ. જિલ્લામાં ડીસા, ભીલડી, દિયોદર, ભાભર અને જૂના ડીસામાં દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબોને અપાઈ શ્રદ્ધાંજલિ. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાની જીભ લપસી. ભારત રત્ન અટલ બિહારી વાજપેયી પર અંગ્રેજોના બાતમીદાર હોવાના આક્ષેપો થયા હોવાનું આપ્યું વિવાદિત નિવેદન. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત વચ્ચે એક તરફ વધશે રાજકીય ગરમી, તો બીજી તરફ વાતાવરણમાં જોવા મળશે કાતિલ ઠંડીનો મિજાજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ, જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જયારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી
કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરાવાડના થાંભલા. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી સોરી સોરી. હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ, મારો મારો, ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થઈ, શું થયું છે યાર? જીયા, કમિશનર સાહેબ નું ઘર ના આગળ રાઈટ માં ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક VIP વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઈટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે ડોક્ટર રમેશભાઈ વાર્ડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99-250-91-438, 99-250-91-439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. તાજેતરમાં મોરબી ખાતે પુલ તૂટવાની બનેલી ઘટનામાં અસંખ્ય લોકોના મોત નિપજ્યા છે, ત્યારે દર્દનાક ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા છે. ત્યારે ડીસામાં પણ કોંગ્રેસ દ્વારા બુધવારે સાંજે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચની શરૂઆત ડીસાના સાઈબાબા મંદિરથી થઈ હતી અને શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. ડીસા ખાતે યોજાયેલી કેન્ડલ માર્ચમાં સંજયભાઈ દેસાઈ, પ્રકાશભાઈ ભરતિયા, પ્રભાતભાઈ દેસાઈ સહિત યુથ કોંગ્રેસના સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ માહોલમાં ફરી હતી અને મોરબીની દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ઇજાગ્રસ્તો જલ્દીથી તંદુરસ્ત થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી. ભીલડીમાં મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. નવી ભીલડી માર્કેટયાર્ડ ખાતે આવેલ ઈચ્છાપૂર્ણ હનુમાન દાદાના મંદિરે ભારતીય જનતા પાર્ટી તેમજ વેપારી મંડળ દ્વારા મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. મીણબત્તી પ્રગટાવી અને 2 મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. સાથે દિવંગતોને આત્માઓની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. મોરબી હોનારતમાં 140થી વધુ મૃત્યુ પામેલા લોકોની આત્માને પ્રભુ શાંતિ આપે તે માટે સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં રાષ્ટ્રીય વ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે બુધવારે રાત્રે દિયોદર આઝાદ ચોક ખાતે લાયન્સ ક્લબ પરિવારના સભ્યો દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરી મોરબી હોનારતમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમના પરિવારજનોને આ આઘાત સહન કરવાની ઈશ્વર શક્તિ આપે તે માટે દિયોદર લાયન્સ ક્લબ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેમાં દિયોદર લાયન્સ ક્લબના જામાભાઈ પટેલ, અમૃતભાઈ ભાટી, ભરતભાઈ સોનપુરા તેમજ લાયન્સ ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જાહેર જનતા દ્વારા દેવદર નગર અને મારા ભાઈઓ દ્વારા મોરબીમાં જે દુર્ઘટના ઘટી છે, એક હોનારત થઈ છે, જે પુલ તૂટવાથી જે ઘટના એક દુઃખદ ઘટના છે અને આ ઘટનામાં જે પરિવારનો ભાઈ કે જે પરિવારની બહેન કે જે પરિવારની માતા, કોઈ પરિવારનો પિતા ગુમાવ્યો છે, એ ઘડીમાં જે દુઃખની ઘડી આવી છે અને આ દુઃખની ઘડીમાં
એમના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે અને જે ઓનારતમાં મોરબીના પુલ તૂટવાને કારણે જે અવસાન પામ્યા છે એમના આત્માને શાંતિ મળે તેના માટે લાયન્સ ક્લબ દેવદર પરિવાર અને સૌજન્યો દ્વારા અમે આ પ્રોગ્રામ રાખ્યો શ્રદ્ધાંજલિનો. તેમના આત્માને શાંતિ મળે અને જે પરિવાર છે એમને દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે તેના અનુસંધાને અમે આ કાર્યક્રમ રાખ્યો છે. ઓમ શાંતિ શાંતિ. મોરબી મુકામે બનેલી ઘુસારી ઘટનાથી સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે અને શોકમય વાતાવરણ માહોલ બની ગયું છે. ત્યારે ગુજરાતના ગામોગામ શોકસભા યોજવામાં આવી રહી છે તેમજ શ્રદ્ધાંજલિઓ પણ આપવામાં આવી રહી છે. ત્યારે ભાભર ટાઉન હોલ ખાતે નગરપાલિકા પ્રમુખ સહિત આગેવાનો, સેવાભાવી સંસ્થાઓના પ્રમુખો, નગરજનો દ્વારા મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાથી મૃત્યુ પામેલા લોકો શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તેમજ આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો જલ્દી સાજા થઈ જાય તેના માટે ભગવાને પ્રાર્થના કરવામાં આવી હતી. રવિવારના દિવસે મોરબીમાં ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જેથી સમગ્ર મોરબી શહેર સાથે ગુજરાત અને ભારતના લોકો દુઃખ અનુભવી રહ્યા છે, જેના પગલે કમનસીબે મૃતકોના માનમાં ઠેર ઠેર શોકસભા દ્વારા મૃતકોને અંજલિ આપવામાં આવી રહી છે. ત્યારે ડીસા તાલુકાના જુનાડીસા ગામમાં પણ બુધવારે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દરેક સમાજના લોકોએ હાજર રહી પ્રાર્થના દુઆ કરી શોક વ્યક્ત કરેલ. શોકસભામાં ફારૂકભાઈ દાણી, દાઉક દાદા ઘાસુરા, જયેશભાઈ દેસાઈ, માજી સરપંચ બબાભાઈ દેસાઈ, ડેલિગેટ પિયુષભાઈ સહિત સામાજિક કાર્યકર્તાઓ સાથે સમાજના આગેવાનો અને યુવાનો હાજર રહ્યા હતા. આજે વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના પહેલા જ અઠવાડિયામાં બે તબક્કામાં મતદાનની પ્રક્રિયા યોજાશે અને 8 ડિસેમ્બરના પરિણામ પણ જાહેર થઈ જશે. ત્યારે ચૂંટણીની આચારસંહિતા લાગુ પડે તે પહેલાં દરેક રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો હતો, તે પણ હવે શાંત થઈ ગયું છે. પરંતુ કોંગ્રેસ દ્વારા નીકળેલી પરિવર્તન યાત્રા ગઈકાલે મેઘા પ્રચાર કરીને સાંજે જ્યારે દિયોદર પહોંચી હતી ત્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતાએ આપેલા નિવેદનને વિવાદ ઊભો કરી દીધો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને લઈને નિવેદન આપ્યું હતું. ભરતસિંહ સોલંકીએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયીને અંગ્રેજોના બાતમીદાર હોવાના આક્ષેપ થયા હોવાનું જણાવ્યું હતું. સાંભળો બુધવારે આજે દિયોદર પહોંચેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન ભરતસિંહ સોલંકીએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે શું કહ્યું હતું. એમને કોઈ રસ નહીં, ઉલટાનો વિરોધ કરે, સાવરકર વિરોધ કરે, બીજા બધા વિરોધ કરે અને એમના નેતા અટલ બિહારી વાજપેયી એમના પર તો એવો આક્ષેપ થયો કે જે સ્વાતંત્ર્ય સેનાનીઓ લડાઈ લડતા હતા એની બાતમી આપતા હતા. હવે વિચાર કરો કે લડાઈ તો નહીં લડવાની, આઝાદીની લડાઈ નહીં અને તે વખતે દેશ પ્રેમીની વાત નહીં અને કોની જોડે રહેવાનું, તો કે અંગ્રેજો જોડે. એવા લોકોને થયું કે આ તો કોંગ્રેસની સરકાર આવી અને ધીમે ધીમે એ લોકો પહેલા અંગ્રેજો જોડે કેમ રહેતા, કારણ કે બધા પેટ્રોલ પંપ, ગેસ, ધંધા, રોજગાર, જમીન માલિકી આ બધું એમને ક્યાંથી મળે, તો કે અંગ્રેજો પાસેથી મળે. હવે એ તો એમને થયું કે આ તો કોંગ્રેસની સરકાર આવી ગઈ, તો એનો અર્થ કે આ મિલકતો, આ પૈસા, આ ધન સંપત્તિ કમાવવું હોય તો એનો ઉપાય શું, તો કે ગમે એમ કરી અને આપણે આ દેશની સરકારનો કબજો લઈ. અને એટલા માટે આરએસએસ એ હિન્દુ મહાસભા, એમાંથી જનસંઘ પાર્ટી કરી, જનસંઘમાંથી પાછી જનતા પાર્ટી કરી, જનતા પાર્ટીમાંથી ભારતીય જનતા પાર્ટી કરી અને કેમ કરીને જેમ અંગ્રેજો કેવી રીતે રાજ કરતા હતા કે ભાગલા પાડો અને રાજ કરો, આ લોકોએ એ જ પદ્ધતિ અપનાવી કે ભાગલા પાડો, ધર્મ, જાતિ, ભાષા, કુટુંબ, ભાઈ ભાઈ. મારા ગામમાં એને પ્રચાર શું કરે કરવાનો હતો, મારા વિસ્તારમાં આ ભારતની રેલવે મિનિસ્ટર હતા, તમારા કેટલા છોકરા નોકરી રાખ્યા, ભરતસિંહ સોલંકીએ ભારત રત્ન અટલ બિહારી વાજપેયી વિશે જે નિવેદન આપ્યું હતું તેને લઈને એવી એમના પર આક્ષેપ થયેલા છે અને સાવરકરજી એ પણ એમણે જે પત્રો લખ્યા હતા એ પણ અંગ્રેજોની તરફેણના લખ્યા હતા. ખૂબ જબરજસ્ત પ્રતિભાવ મળી રહ્યો છે. વચ્ચે મોરબીની કમનસીબ દુર્ઘટના જે બની અને નિર્દોષ લોકોના જાન ગયા. હવે સમય થાય છે ફરી એક વિરામનો, તો વિરામ બાદ જોઈશું. ગુજરાતમાં
ચૂંટણીની જાહેરાત વચ્ચે એક તરફ વચ્ચે રાજકીય ગરમી તો બીજી તરફ વાતાવરણમાં જોવા મળશે કાતિલ ઠંડીનો મિજાજ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ચાલો, લગ્નની ખરીદી તો થઈ ગઈ છે, દાગીના અને મોટી ખરીદી બાકી છે, જેમ કે કાર, એસી. હા, ઓ દાગીનામાં તો કોઈ કચાસ નહીં ચાલે. માં, બાપુજી, તમે ચિંતા ના કરો, એ તમારા મોટા દીકરાએ નક્કી કરી દીધું છે. મતલબ સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ. ભાઈ, ખરીદી કરવા જવાનું છે, મેળામાં નથી જવાનું. અરે દેવરજી, આ છે સોની પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ નો ભાગ્યનો ખજાનો. સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ જેમાં પૂરા 9,999 ઇનામો છે. માત્ર 10,000 ની કિંમતના દાગીના ઉપર મેળવો લાખોના ઇનામો, જેમાં હેડવે બિઝનેસ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ આપે છે, ટાટા હેરિયર, હોન્ડા અમેઝ, મારુતિ સુઝુકી રોયલ એનફિલ્ડ 350, લેપટોપ, ટીવી અને ઇલેક્ટ્રિક વ્હીકલ પણ. અને આઈફોન 14 પણ. તો ચાલો ત્યારે. સોની પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સમાં, સોની પ્રભુદાસ ભુદરદાસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, 100% BIS હોલમાર્ક જ્વેલરી શોરૂમ, દુકાન નંબર 3 અને 4, શિવમ શોપિંગ સેન્ટર, સિંધી માર્કેટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 2233923054, મોબાઈલ નંબર 9712397702. પગરખા ફેમિલી ફૂટવેર શોરૂમ, જેન્ટ્સ, લેડીઝ અને ચિલ્ડ્રન માટેનો વિશાળ ફેમિલી ફૂટવેર શોરૂમ. જેન્ટ્સ વેરમાં પાર્ટી શૂઝ, સ્પોર્ટ શૂઝ, લોફર શૂઝ, સેન્ડલ, ચપ્પલ, સ્લીપર અને ક્રોક્સ. લેડીઝ વેરમાં ચપ્પલ, સેન્ડલ, મોજડી, ક્રોક્સ, સ્લાઇડર, સ્લીપર તેમજ વેડિંગ ચપ્પલ. બાળકો માટે બૂટ, સેન્ડલ, ચપ્પલ, લોફર, સ્લીપર તેમજ સ્લાઇડર મળશે. એગ્રોસ, બાટા, કોલંબસ, એડિડાસ, સ્પાર્કીસ તથા રીબોક જેવી સ્ટાન્ડર્ડ કંપનીનો 30 વર્ષ જૂના અને જાણીતા પાલનપુરવાળાનો વિશાળ ફૂટવેર શોરૂમ. સ્થળ પગરખા ફેમિલી ફૂટવેર શોરૂમ, સ્પોર્ટ્સ ક્લબની સામે, ગાયત્રી મંદિર રોડ, પહેલા માળે, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 2828 772 200. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ચોમાસું સારું રહ્યું છે અને ચોમાસું પૂર્ણ થયા બાદ હવે ઠંડીની પણ શરૂઆત થવા માંડી છે. આમ તો ગુજરાતમાં નવેમ્બર માસથી ગરમીનું પ્રમાણ ઘટવા માંડે છે અને ઠંડીનું પ્રમાણ વધવા લાગે છે, પરંતુ આ વર્ષે હવામાન વિભાગ દ્વારા ઠંડી વહેલી શરૂ થવાની કરવામાં આવેલી આગાહી ખોટી સાબિત થઈ રહી છે.
આજે 3 નવેમ્બર છે, તેમ છતાં આજે ડીસાનું મહત્તમ તાપમાન 37.4 ડિગ્રી જેટલું ઊંચું નોંધાયું છે. હા, રાત્રિનું લઘુત્તમ તાપમાન ઘટ્યું છે અને આજે લઘુત્તમ તાપમાન 19.8 ડિગ્રી નોંધાયું છે, એટલે કે રાત્રિનું તાપમાન 20 ડિગ્રી નીચે આવી ગયું છે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થતાં જ ઉત્તર ગુજરાતમાં ગુલાબી ઠંડી કાતિલ ઠંડીમાં બદલાઈ જશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે શિયાળો લાંબો રહેશે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મોરબીની ઘટનાને પગલે બનાસકાંઠા જિલ્લામાં શોકનો માહોલ. જિલ્લામાં ડીસા, ભીલડી, દિયોદર, ભાભર અને જૂના ડીસામાં દુર્ઘટનામાં મોતને ભેટેલા કમનસીબોને અપાઈ શ્રદ્ધાંજલિ. કોંગ્રેસની પરિવર્તન યાત્રા દરમિયાન કોંગ્રેસના દિગ્ગજ નેતાની જીભ લપસી. ભારત રત્ન અટલ બિહારી વાજપેયી પર અંગ્રેજોના બાતમીદાર હોવાના આક્ષેપો થયા હોવાનું આપ્યું વિવાદિત નિવેદન. ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત વચ્ચે એક તરફ વચ્ચે રાજકીય ગરમી તો બીજી તરફ વાતાવરણમાં જોવા મળશે કાતિલ ઠંડીનો મિજાજ. આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.